માત્ર દસ રૂપિયાના બિસ્કીટમાં આજે આપણે એવી મીઠાઈ બનાવીશું કે જે સસ્તી પણ છે ટેસ્ટી પણ એટલી છે કે જે લોકો ખાશે તે લોકો તમારા વખાણ કરતાં નહીં થાકે અને બને છે પણ એટલી ઝડપથી કે દસથી પંદર મિનિટમાં તો તૈયાર થઈ જશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે કઈ રીતે બને છે અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે આ રીતનું મારી ગોલ્ડ બિસ્કિટ આવે છે જે આસાનીથી બજારમાં મળી જાય છે નાની એવી દુકાન હોય ત્યાં પણ તમને આ રીતનું બિસ્કિટ મળી જશે ડાયજેસ્ટિવ બિસ્કિટ તમે કોઈ પણ લઈ શકો છો તો આ રીતનું મેં બ્રિટાનિયાનું મારી ગોલ્ડ બિસ્કિટ લીધેલા છે તે દસ રૂપિયાનું જ આવે છે તો એક બિસ્કિટનું પેકેટનું આપણે યુઝ કરવાના છીએ તો હવે સૌથી પહેલાં મિક્સચર જાર લઈ લેશું અને તેમાં આપણે આ બધા બિસ્કિટ જે છે તેને ટુકડા કરી કરીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે એડ કરતું જવાનું છે આ રીતે બિસ્કીટને ટુકડા કરીને એડ કરીશું તો એકદમ તે સરસ એવા પીસાઈ પણ જશે અને તે ઊભારો નહીં આવે મતલબ તે આગ ઉપર નહીં આવે વધારે એટલા માટે હવે મેં અહીંયા વન થર્ડ કપ જેટલી અથવા તો પંદરથી વીસ નંગ જેટલી બદામ લીધેલી છે તેને સાથે જ એડ કરી દઈશું અને સરસ એવો ફાઇન એવો પાવડર બનાવી લેશું બદામના ટુકડા થોડા અધગચરા રહે તો ચાલશે ટેસ્ટ તેનો બહુ સારો એવો આવશે તમારે અહીંયા બદામ ન એડ કરવી હોય તો તમારે તેમાં શીંગદાણાને શેકીને તેના ફોતરા કાઢીને તે પણ તમે અહીંયા એડ કરી શકો છો બહુ સારો એવો ક્રંચ આવશે બદામથી બહુ સારો એવો ક્રંચ આવશે અહીંયા તમારે શેકેલી બદામ લેવી જેથી કરીને એકદમ સારો એવો ટેસ્ટ આવશે જો શેકેલી ન હોય તો એમના પણ ચાલે પણ બદામના ટુકડા થોડા થોડા નાના એવા રહેશે હવે તે બધા પાવડર છે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને બેથી ત્રણ ચમચી ઉપર એવો કોકો પાવડર જે અનસ્વીટ સ્વીટ હોય છે તે એડ કરી દઈશું અને ત્યારબાદ આ રીતનું પીનટ બટર એડ કરીશું પીનટ બટરથી બહુ સારો એવો ક્રંચ આવશે અહીંયા મેં ક્રંચવાળું પી પીનટ બટર એડ કરેલું છે ક્રંચવાળું પીનટ બટર મતલબ કે તેમાં નાના નાના જે મગફળીના દાણા હોય તેના પીસીસ હોય છે એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે તમારી પાસે સિમ્પલ પીનટ બટર હોય તો તે પણ તમે એડ કરી શકો છો તો બે ચમચી જેટલું પીનટ બટર એડ કરીશું અને બેથી ત્રણ ચમચી ઉપર આપણે મધ એડ કરીશું અહીંયા આપણે કોઈ પણ ખાંડનો સાકરનો કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાના હવે થોડું બદામની કતરણ ત્યારબાદ થોડું કાજુની કતરણ અને થોડું એવા પિસ્તાની એકદમ નાના નાના બારીક કાપેલા છે તે એડ કરી દઈશું હવે ત્યારબાદ બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ ચોકલેટી એવું આ જે મિક્સચર છે તે થઈ જશે અને એકદમ ટેસ્ટી એવું લાગશે જ્યારે બનાવશો અને તૈયાર કરશો ને તો બહુ સારું એવું લાગશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આપણે આગળ એ પણ જોઈશું કે કઈ રીતનું દેખાય છે અને કઈ રીતનું બને છે હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી તમને અહીંયા લાગે છે કે તમે અહીંયા જોઈ શકતા હશો કે એકદમ ક્રમ્બલી એકદમ છૂટું છૂટું પડી જાય તેવું મિક્સચર તૈયાર થઈ ગયું છે તમારે આ સ્ટેજ ઉપર દૂધ એડ કરવું હોય તો તે પણ તમે એડ કરી શકો છો મને અહીંયા થોડી ગળાશ ઓછી લાગે છે એટલે મેં ફરીથી દોઢ ચમચી જેટલું મધ એડ કરેલું છે મધ હેલ્થ માટે બહુ સારું એવું હોય છે બાળકોને તમે આ રેસીપી જરૂરથી ખવડાવજો આ રીતના ચો ચોકલેટ જરૂરથી ખવડાવજો બહુ ટેસ્ટી એવી લાગશે અને હેલ્થમાં પણ સારી રહેશે કારણ કે આમાં ઘણા બધા ડ્રાય ફ્રૂટ પણ એડ કરેલા છે અને મધ પણ એડ કરેલું છે હવે આ રીતનું ક્રમ્બલી એકદમ ટેક્સચર થઈ ગયું છે હવે તેને બાઇન્ડિંગ આપવા માટે મેં અડધી ચમચી જેટલું ઘી એડ કરેલું છે તમે અહીંયા જો તમારે દૂધ એડ કરવું હોય તો તે પણ તમે એડ કરી શકો છો પણ દૂધમાં કઈ રીતે થશે કે તે વધારે ટાઈમ માટે રહેશે નહીં તમે ખબર હોય તો દૂધમાં થોડું પાણીનો ભાગ આવે અહીંયા આપણે પાણીવાળી વસ્તુ કોઈ યુઝ કરેલી નથી એટલા માટે મેં મેં દૂધ એડ નથી કરેલું જો તમારે થોડા ટાઈમ માટે જ આ સ્વીટને રાખવી હોય તો તમે દૂધ થોડું એડ કરી દેજો ફટાફટ બોલ બની જશે હવે આ આપણે બધા મિક્સચર તૈયાર થઈ ગયા બાદ આપણે તેમાંથી નાના નાના એવા બોલ તૈયાર કરી લેશું બોલ ઇઝીલી બની જશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમે જોઈ શકો છો આ રીતના બોલ એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે આ રીતે સૌથી પહેલાં બે હાથની મદદથી એકદમ ટાઇટ એવો બોલ તૈયાર કરી લેવાનો ત્યારબાદ આપણે તેને બે હાથની મદદથી આ રીતે ગોળ ગોળ કરી લેવાનું છે જો જરા પણ ક્રેક લાગે તો તેને હાથની મદદથી પ્રેસ કરી દેજો એકદમ સરસ એવો બોલ તૈયાર થઈ જશે આપણે કોઈ લિક્વિડ પાર્ટ એડ નથી કરેલું એટલે થોડું તમને તકલીફ થશે પણ બની જશે બોલ એકદમ ઇઝીલી બોલ બની જશે તો આ રીતે બધા બોલને આપણે તૈયાર કરી લેશું અને ત્યારબાદ મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે હવે આપણે ચોકલેટ ડબલ બોઇલરમાં મેલ્ટ કરી લેશું તો ડબલ બોઇલરમાં ચોકલેટ મેલ્ટ કરવાથી તે બળતી નથી અને ઇઝીલી મેલ્ટ થઈ જાય છે તો મેં અહીંયા મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ બંને મિક્સ કરેલી છે તેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તમે પણ એક વખત આ રીતની ટ્રાય કરજો જો તમે રેગ્યુલર માત્ર મિલ્ક ચોકલેટ કે માત્ર ડાર્ક ચોકલેટ યુઝ કરતા હોય તો એક વખત આ બંનેનું મિક્સચર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવું લાગશે તો આ રીતે બંને ચોકલેટ એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને ત્યારબાદ ચોકલેટને આ રીતે હલાવતા જશું પણ ખાસ ધ્યાન રાખવાનું પાણી નીચેનું છે તે ઉકળી ગયા બાદ ઉપર એક વાસણ રાખી દેવાનું ત્યાં એટલે ઝડપથી તે ચોકલેટ જે છે તે મેલ્ટ થવા લાગશે તો આ રીતે થોડી જ વારમાં પાંચ મિનિટ જેટલો ટાઈમ પણ નહીં લાગે એકદમ ઇઝીલી અને ફટાફટ ચોકલેટ મેલ્ટ થઈ જશે તો એકદમ સરસ એવી ચોકલેટનું સ્મૂથ કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં સુધી આપણે કરવાની છે કોઈ પણ પીસીસ ન રહે ચોકલેટનો એ રીતે કરી દેવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલું મેં કોકોનટ ઓઇલ એડ કરેલું છે કોકોનટ ઓઇલ એડ કરવાનો રીઝન એ છે કે તેનાથી એકદમ સરસ એવી શાઇન આવશે અને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તો તે પણ તમે એડ કરજો બહુ સારું એવું લાગશે તો હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આપણે એક આ રીતનો મેં કપ લીધેલો છે જેને કે તમે ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો કે ઊંડું કોઈ વાસણ હોય તે લઈ લેવાનું જેથી કરીને આપણે જે આગળ પ્રોસેસ કરવાના છીએ તે ઇઝીલી થઈ જાય તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હવે આપણે બધી ચોકલેટને આ જે ગ્લાસ છે તેમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા અખરોટ લીધેલા છે તમે જો સીંગ લેવી હોય સિંગદાણા તો તે પણ શેકીને લઈ શકો છો આ રીતે રફલી કટ કરી લેવાના અધકચરા વાટી લેવાના તે એડ કરી દેવા અથવા તો તમારે બદામ એડ કરવી હોય તો તે પણ એડ કરી શકો છો પણ જનરલી બાળકો અખરોટ ખાતા નથી હોતા તો તમે આ રીતે ચોકલેટમાં ડીપ કરીને આપશો ને તો જરૂરથી તે ખાઈ લેશે હવે આપણે ચોકલેટમાં બોલ એડ કરી દઈશું ત્યારબાદ ચોકલેટમાં બોલને એકદમ સરસ એવું કોટિંગ આપી દઈશું ત્યારબાદ મેં આ એક ડીશ ઉપર પેપર રાખેલું છે બટર પેપર તો તેનાથી શું થશે કે જ્યારે ચોકલેટને આપણે અનમોલ્ડ કરીશું તો ઇઝીલી અનમોલ્ડ થઈ જશે ક્યાંય પણ ચોટશે નહીં તો આ રીતે બધા બોલ્સને આપણે ચોકલેટમાં ડીપ કરતા જશું અને બહાર કાઢતા જશું અને પેપરમાં રાખતા જશું અહીંયા તમારે જો વધારે અખરોટ એડ કરવી હોય તો તમે વધારે કરી શકો છો જેથી એકદમ સરસ એવું ઉપરનું ટેક્સચર આવશે હવે ત્યારબાદ આપણે જે ચોકલેટ મેલ્ટેડ જ છે એટલે ફટાફટ તેની ઉપર કાંઈ પણ ગાર્નિશિંગ કરશું તો તે ચોટી જશે તો તેના માટે મેં અહીંયા અખરોટ બદામ અને કાજુ અને પિસ્તાની બંનેનું બધું વસ્તુની મિક્સચર લીધેલું છે તો તે આપણે તેની ઉપર સેટ કરી દઈશું મેં અખરોટ થોડા વધારે લીધેલા છે હવે તેની ઉપર ગુલાબની પાંદડીને આ રીતે એડ કરી દેશું તે માત્ર ગાર્નિશિંગ માટે છે અને ટેસ્ટ પણ સારો એવો આવશે પણ એક એક પાંદડી મેં એડ કરેલી છે તેનાથી દેખાવ પણ સારો એવો આવશે તો આ રીતે આપણે એક 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 પાંદડી બધી ચોકલેટમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે ગાર્નિશ કરી દઈશું તો હવે આપણી બધી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે તો એને આપણે દસથી પંદર મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું જો તમારે ઉતાવળ હોય તો ફ્રીઝરમાં થોડીવાર માટે રાખી શકો છો ફટાફટ તે એકદમ સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો થોડીવારમાં આપણી જે ચોકલેટ છે તે સેટ થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે તેને અનમોલ્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો જે બટર પેપર યુઝ કરેલું છે તો તેનાથી ફટાફટ તે નીકળી જાય છે હવે આપણે જે બટર પેપરમાં આ રીતે ચોકલેટ રાખેલી છે તો તે સાઈડમાં નીચે થોડી થોડી અનવોન્ટેડ ચોકલેટ રહી જાય છે મતલબ તે દેખાવમાં નથી સારી લાગતી જનરલી જો આપણે ઘરે ખાવું હોય એમને કોઈને આપવું ન હોય મતલબ કે કોઈને સર્વ ન કરવું હોય તો તે રાખો તો ચાલે પણ આ રીતે જો વધારાનો પાર્ટ છે તે દેખાવમાં સારો ન લાગે એટલે આ રીતે ચપ્પુની મદદથી તે બધો પાર્ટને આપણે કાઢી લેશું અને ડીશમાં રાખી દઈશું હવે આ રીતના પેપર કપ બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને જ્યારે પણ આપણે દિવાળીની મીઠાઈ હોય કે ક્યારેય પણ આપણે ગિફ્ટ બોક્સ આપીએ કોઈને તો ત્યારે આ રીતના પેપર કપમાં સ્વીટ રાખેલી હોય તો દેખાવમાં બહુ સારી એવી લાગે છે તો તમે આ રીતનું ચોકલેટ બનાવીને તે પેપર કપમાં રાખીને તમે ક્યારેય કોઈને ગિફ્ટ કરવી હોય કે ક્યારેય પણ દિવાળીના ટાઈમ ઉપર તમારે જો ડેકોરેશન માટે કે કોઈને સર્વ કરવું હોય તો ત્યારે પણ તમે આ રીતે કરી શકો છો અને હવે આપણે ચોકલેટને કટ કરીને પણ જોઈ લઈશું તમે જોઈ શકો છો એકદમ ચોકલેટી એવી ટેસ્ટમાં નંબર વન બને છે થોડોક એવો સોલ્ટી ફ્લેવર એકદમ અંદરથી થોડી સ્વીટ એકદમ ક્રમ્બલી એવું જે બિસ્કિટનો ફ્લેવર છે એ પણ સરસ એવો આવે છે ઉપરથી ચોકલેટનું કોટિંગ છે બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ ટેસ્ટી એવી તૈયાર થઈ જશે અને તમે જોયું ને કે કેટલી ઇઝીલી અને ઝડપથી બની જાય છે આ ચોકલેટ બનાવી જેટલી સહેલી છે જેટલી ઝડપથી તે બની જાય છે તેટલી જ ટેસ્ટી બને છે બધા તમારા વખાણ કરતાં નહીં થાકે એટલી ટેસ્ટી બને છે એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને જો તમે દૂધ મિક્સચર જે બનાવીએ ત્યારે તમે જો દૂધ એડ કરવાના હોય તો ફ્રીજમાં આ મીઠાઈને રાખવી જેથી કરીને દૂધ જે તેમાં પાણીનો ભાગ આવે છે તો ચોકલેટ બગડવા ન કરે એટલા માટે તો હવે આપણી ચોકલેટ એકદમ રેડી થઈ ગઈ છે તમે એક વખત જરૂરથી આ મીઠાઈ કોઈને સર્વ કરજો તમે પણ ખાજો ખવડાવજો બહુ ટેસ્ટી એવી બને છે અને જો તમે ક્યારેય આ રીતની સ્વીટ ન બનાવી તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે થેન્કસ ફોર વોચિંગ